સુરભીબેન, સ્વાગત આપનું રસોઈ શોમાં અને દેવ દિવાળીની હાર્દિક શુભકામના. થેન્ક યુ. તને પણ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. આપણો દેવ દિવાળીનું જે પર્વ હોય છે, જે રીતે દિવાળી 5 દિવસ સુધી ઉજવાતી હોય છે, એટલે દેવ ઉઠી 11 થી લઈને પૂનમ સુધી, આ 5 દિવસ એવા હોય છે કે યજમાન ધારે ત્યારે તુલસી વિવાહ કરી શકતા હોય છે. પરંતુ તુલસી વિવાહ પાછળની સાચી કહાની શું છે, દંતકથા શું છે? આજે હું તુલસી વિવાહ વિશેની સરસ મજાની એક સ્ટોરી તને સંભળાવું છું. તુલસી માતા છે ને, એનું પહેલાનું નામ વૃંદા હતું અને એમના એક અસુર સાથે લગ્ન થયેલા, જલંધર નામના. અને એ અસુર ખૂબ જ દેવતાઓને પરેશાન કરતો હતો, પણ જે વૃંદા માતા હતા ને, એ ખૂબ જ સતી હતા, એકદમ સતીત્વ ધરાવતા હતા. એટલે એના કારણે જે જલંધર નામનો અસુર છે ને, એને ખૂબ જ શક્તિ મળતી હતી એમના પતિ હોવાના કારણે. અને જે વૃંદા માતા છે, એ વિષ્ણુના ભક્ત હતા અને બહુ જ સરસ ઉપાસના કરતા હતા. પણ આ અસુર જે છે, એ બહુ જ બધા દેવતાઓને હેરાન કરતો હતો. બધા દેવતાઓ એમને મારવાનો પ્રયત્ન કરતા હતા, પણ વૃંદા માતાના જે સતીત્વ છે, એના કારણે એ બચી જતા હતા. ત્યારે વિષ્ણુ ભગવાને એક રૂપ ધર્યો, જલંધરનું જ રૂપ ધર્યો, અને વૃંદા માતાનું સતીત્વ ખંડન કર્યું. એના કારણે જે જલંધર છે ને, એ નબળો પડ્યો અને વિષ્ણુ ભગવાન એને મારી શક્યા. બરાબર. ત્યારે વૃંદા માતાએ એને શ્રાપ આપ્યો વિષ્ણુ ભગવાનને, કે તમે મારા પતિને કેમ મારી નાખ્યો છે, તો તમે પથ્થર બની જાઓ. ત્યારે પછી બધા દેવતાઓએ વિનંતી કરી, લક્ષ્મીજીએ પણ વિનંતી કરી કે ના, તમે વિષ્ણુ ભગવાનને શ્રાપ ન આપો. ત્યારે શ્રાપમાંથી મુક્ત કર્યા અને વૃંદા માતા પણ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. અને વૃંદા માતા તો એ જલંધર નામના અસુરની સાથે જ સતી થઈ ગયા અને એમની રાખમાંથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. અને ત્યારે શાલિગ્રામના વિષ્ણુ ભગવાનના સ્વરૂપે એ તુલસી સાથે વિવાહ કર્યા અને એમને આશીર્વાદ આપ્યા કે સૌથી પ્રથમ કોઈ પણ પ્રસાદ બનશે અથવા તો મારા માથે પણ હંમેશા તુલસી માતાનું પાન મુકાશે. અચ્છા, એટલા માટે જ્યારે પણ આપણે કોઈ રાધાકૃષ્ણ મંદિર હોય તો ત્યાં આપણને અચૂકપણે તુલસી ક્યારો જોવા મળશે. હા, અને એ જ રીઝન છે કે અમે પણ અમારા મંદિરમાં ચાંદીનો તુલસી ક્યારો સ્થાપન કર્યું છે, એટલે પૂજા પણ રોજ થઈ જાય છે. તો આપણે આ તુલસી વિવાહનો પર્વ છે એ સાથે મળીને માણવાના છીએ, કઈ ખાસ રેસીપી સાથે? બસ આજે તુલસી માતાને આપણે ડેડિકેટ કરીશું, પનીર ખીર બનાવીશું. પનીર ખીર એટલે એક સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીશું. યસ. ઓકે. તો સાથે મળીને તુલસી વિવાહનો પર્વ માણવાના છે, તેની માટેની સામગ્રી બનાવીશું અને આ સિવાય વિસરાતી વાનગી અને સ્ટોરી રેસિપીઝ માણીશું. ફક્ત ને ફક્ત આપ સૌના મનગમતા શો ભાગ બકરી મિલિટી પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય કોન્ટ્રોપ શુદ્ધ મકાઈ તેલ. આપણે જે પનીરની ખીર બનાવવાના છે, સૌથી પહેલા સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. દૂધ, ખાંડ, પનીર, દાડમના દાણા, મિલ્ક પાવડર, મલાઈ, ઇલાયચી પાવડર, રોઝ સિરપ, કેસર અને પિસ્તાની કતરણ. ઓકે, તો સૌથી પહેલા મને બે પેન જોઈને એવું લાગે છે કે આપણે રેસીપીને ડિવાઇડ કરવાના છે. સૌથી પહેલા શું કરવાના છે? દૂધ ઉકાળવા રાખીશું. ઓકે. પાંચસો ml દૂધ લેવાનું છે. એની સાથે 2 ટેબલ સ્પૂન મલાઈ એડ કરીશું. ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. બરાબર. બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. સાથે જ કરી દઈશું. હા. દિવાળીનો આ પર્વ છે સુરભીબેન, 11 થી શરૂ થઈને દેવ દિવાળી સુધી ચાલતો હોય છે, એટલે આજે 10-15 દિવસનો માહોલ હોય છે ને, ખૂબ જ મસ્ત હોય છે. અને ખાસ કરીને દેવ ઉઠી 11 આવે ને, એટલે બધા જ શુભ કર્મો આપણે કરી શકીએ છીએ. લગ્નના મુહૂર્ત નીકળે છે અને એવું કહેવાય છે કે આપણે દિવાળી ઉજવી લીધી, હવે દેવો દિવાળી ઉજવી રહ્યા છે, એટલા માટે દેવ ઉઠી 11 કહેવાય છે. અને ગામડામાં તો હજુ પણ જે રીતે લગ્નની વિધિ થતી હોય છે, એ જ રીતે તુલસી વિવાહ થતા હોય છે. તુલસી પક્ષ એટલે કન્યા પક્ષ અને શ્યામજી એટલે કે કૃષ્ણનો જે પક્ષ હોય છે એ વર પક્ષ કહેવાય છે. મામેરું ભરાય છે અને બધી જ વિધિ એટલી સરસ થતી હોય છે ને, કે આપણને ઘરમાં એવું લાગે કે ઘરના જ કોઈ વ્યક્તિનો લગ્ન પ્રસંગ છે. હા, જેમ આપણા ઘરે આપણે લગ્ન, આપણા ઘરના લગ્ન પ્રસંગ ઉજવાતા હોય ને, એવી જ રીતે ઉજવાતો હોય છે. 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.
આપણે ક્યાં સુધી એને ઉકળવા દઈશું દૂધને? દૂધ થોડું ઘટ્ટ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બીજી આગળની પ્રોસેસ કરી લઈશું. ઓકે, એક કપ પાણી લેવાનું છે. ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. ઓકે, એટલે પનીર બોઇલ કરતી વખતે એમાં પણ આપણે ખાંડ એડ કરીશું. હા, જેના કારણે પનીરમાં પણ સ્વીટનેસ આવે. દૂધને હલાવવાની જરૂર છે સુરભીબેન? હા, દૂધને પણ હલાવતા રહીશું. કામ કરી લો. થોડી કેસર એડ કરીશું. લગભગ કેટલું લઈશું કેસર? ચપટી. ઓકે, ઇલાયચી એડ કરીશું. પનીર પણ એકદમ સરસ ફ્લેવરફુલ થઈ છે. સ્પાઈસી રેસિપીમાં આપણે પનીરને મેરિનેટ કરતા હોઈએ છીએ, સ્વીટ રેસિપીમાં આપણે આ રીતે મેરિનેટ કરીશું. સો ગ્રામ પનીર લીધું છે, જે એડ કરી દઈશું. પનીરને ક્યાં સુધી કૂક થવા દઈશું આપણે? પનીરને પણ લગભગ 5-10 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને અંદર સ્વીટનેસ અને કલર બંને સરસ બેસી જાય. ઓકે, અને ધીમે ધીમે દૂધ પણ ઉકળવા લાગ્યું છે. હા, પનીરની ખીરમાં કોઈ વેરિએશન પોસિબલ છે ખરા? પનીરની ખીર જ એક પોતે વેરિએશન છે. એ તો છે જ. જે રીતે આપણે રસગુલ્લા કે રસમલાઈ બનાવતા હોઈએ અને પનીરમાંથી ઉકાળી અને રસમલાઈ કે રસગુલ્લા બનાવી અને દૂધમાં એડ કરતા હોઈએ છે, એ જ રીતે આ એનું એક ઇઝી વર્ઝન છે કે પનીરના પીસીસ જ આપણે બોઇલ કરી લેવાના છે અને એને દૂધમાં એડ કરવાના છે. એટલે આનો જે ટેસ્ટ છે ને, એ રસમલાઈ ને કોમ્બિનેશનમાં આવે ને એ રીતનો આવશે. એટલે બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હિડન ટેસ્ટ કહી શકે રેસિપીમાં. હા, અને એક ઇઝી વર્ઝન છે. જ્યારે પણ શુભ પ્રસંગ હોય ને ત્યારે સૌથી પહેલા ખીર તો બનતી જ હોય છે, કાં શીરો બને અથવા તો ખીર બને. એ બેમાંથી એક વસ્તુ તો ઘરે આમ વિચાર્યા વગર બની જ જતી હોય છે. એનું કોઈ પ્લાન મેનુ નથી હોતું. પનીર પણ સરસ સ્વીટ થઈ ગયું છે. હવે દૂધ આ બાજુ લઈ લેજે. દૂધમાં પનીરના પીસ એડ કરી દઈશું. ઓકે, ખીરની વેરાયટી અને રસમલાઈનું એક ક્વિક વર્ઝન. યસ, હવે દૂધનો કલર પણ થોડોક ચેન્જ થઈ જશે. દૂધમાં ઇલાયચી પાવડર એડ કરીશું. કેટલો લઈશું? 1/4 ટીસ્પૂન. ફ્રેશ રોઝમાંથી રોઝ સિરપ પ્રિપેર કરેલો છે, જે એડ કરીશું, જેનાથી કલર નહીં મળે પણ એકદમ સરસ માઇલ્ડ ફ્લેવર મળશે. હા, 1/2 ટીસ્પૂન. થોડા દાડમના દાણા એડ કરીશું. કલર કોમ્બિનેશન દાડમના દાણા. હા, ફ્રૂટ સાથેના કોમ્બિનેશનની ખીર પણ ખૂબ સરસ લાગે છે. એક ટીસ્પૂન જેટલા ઇનફ છે. હા, ફ્લેમ ઓફ કરી દેજો. સર્વ કરી લઈશું.
થોડા દાડમના દાણા ઉપરથી ગાર્નિશિંગમાં લઈશું. પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તુલસીના પાન વગર તો પ્રસાદ અધૂરો છે. એક્ઝેક્ટલી. દેવ ઉઠી અગિયારસ, દેવ દિવાળી અથવા તો તુલસી વિવાહ, એના નિમિત્તે એક સરસ મજાની ખીર, પનીર ખીર તૈયાર છે. એક્ઝેક્ટલી. અને આ જે પર્વ કહેવાય એને માણવા માટેનો પ્રસાદ પણ બેસ્ટ છે. ચોક્કસ. પનીર ખીર બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, મલાઈ 2 ટેબલ સ્પૂન, મિલ્ક પાવડર 2 ટેબલ સ્પૂન, ખાંડ 5 થી 6 ટેબલ સ્પૂન, પાણી 1 કપ, કેસર ચપટી, ઇલાયચી પાવડર 1/2 ટીસ્પૂન, પનીર 100 ગ્રામ, રોજ સિરપ 1/2 ટીસ્પૂન, દાડમના દાણા 1 થી 2 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તાની કતરણ. પનીર ખીર બનાવવાની રીત. સૌ પ્રથમે કડાઈમાં દૂધ, મલાઈ અને મિલ્ક પાવડર લઈ તેને બરાબર મિક્સ કરી દો. હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી મિશ્રણ થોડું થીક થાય ત્યાં સુધી કૂક થવા દો. હવે એક સોસપેનમાં પાણી, ખાંડ, કેસર, ઇલાયચી પાવડર અને પનીર ઉમેરી 5 થી 10 મિનિટ માટે ઉકાળી લો. પનીર બોઇલ થઈ જાય ત્યારબાદ તેને દૂધમાં ઉમેરી તેમાં ઇલાયચી પાવડર અને રોઝ સિરપ એડ કરી બરાબર મિક્સ કરી થોડી વાર ઉકળવા દો. છેલ્લે તેમાં દાડમના દાણા એડ કરી ખીર તૈયાર કરી લો. ખીર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ દાડમના દાણા, પિસ્તાની કતરણ અને તુલસીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે તુલસી વિવાહ માટેની સ્વીટ રેસિપી પનીર ખીર. તુલસી વિવાહના પર્વ માટે આપણે સ્વાદિષ્ટ ખીર એટલે કે મીઠાઈ તૈયાર કરી અને હવે આપણે વિસરાતી વાનગી શીખવાના છીએ. તો કઈ છે લોસ્ટ રેસિપી, પૂછીએ સુરભીબેનને. સુરભીબેન, લોસ્ટ રેસિપી જે રેસિપી વિસરાઈ ગઈ છે આપણે એને ફરીથી જીવંત કરવાની છે કંઈક અલગ પ્રકારથી, કઈ રેસિપી બનાવવાના છે લોસ્ટ રેસિપી? ખરેખર આ જ્યારે સબ્જેક્ટ સાંભળ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે આ સબ્જેક્ટ અત્યારના ખૂબ જ જરૂરી છે. એક્ઝેક્ટલી. કારણ કે અત્યારની જે જનરેશન છે ને એ જે દાદી નાનીના હાથની જે વાનગીઓ છે ને એ ભૂલતી જાય છે. હા, આપણા સુધી પહોંચી છે પણ આપણે જો આગળ કેરી ઓવર નહીં કરીએ ને તો આ વસ્તુ આપણે ત્યાં જ ખતમ થઈ જવાની. એક્ઝેક્ટલી, સાચી વાત છે. અને ખરેખર આજે હું એક એવી વાનગી લઈને આવી છું જે કચ્છની ખૂબ જ પ્રખ્યાત છે. મારા દાદી કે નાનીની પણ મમ્મી બનાવતી હતી ને એટલી જૂની વાનગી છે આ. પડદાદી પડનાની. હા હા હા, ઇવન મારી મમ્મી ક્યારેક ક્યારેક બનાવતી હતી અને મારા સુધી આવી ત્યાં સુધી તો હું મેં કદાચ એક કે બે વાર જ બનાવી હશે એવું કહી શકાય. એટલે આમ સદંતર વિસરાઈ ગઈ છે આ વાનગી. એટલે આ જે રસોઈ શોએ થીમ આપી છે કે લોસ્ટ રેસિપી, એટલે તમને પણ લાગ્યું હશે ને કે ના યાર આ રેસિપી તો સાચેકમાં આપણે સાથે રાખીને ચાલવા જેવી છે. હા, ખરેખર. એટલે જે હવે એક બે વખતની રેસિપી છે હવે અવારનવાર બનતી થશે. હા, ચોક્કસ. અને આ રેસિપીનું નામ છે ઠોઠડી. વાહનો પણ નતા અવેલેબલ, ગાડામાં મુસાફરી કરતા હતા ત્યારે આવી રોટી ભેગી લઈને જતા હતા. એ તમને 20-25 દિવસ, મહિનો દિવસ સુધી બગડતી નથી હોતી અને એનર્જી બાર જેવી આ ઠોઠડી હોય છે. ઓકે, એટલે આપણે એને સુવાળી કહેતા હોઈએ છીએ એ કે એનાથી અલગ? ના, એનાથી અલગ. ઓકે, તમે બનાવશો એટલે ખબર પડી જશે. તો આ જે કચ્છની નાની પડનાની બનાવતા તે રેસિપી ઠોઠડી આપણે દર્શકોને શીખવાડી રહ્યા છે. ફટાફટ આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. દૂધ, ઘઉંનો લોટ, દળેલી ખાંડ, બદામની કતરણ, ઘી અને ઇલાયચી પાવડર. તો સૌથી પહેલા આપણે કણક તૈયાર કરવાના છે, કરી લઈએ. સૌથી પહેલા કથરોટ લઈશું, એ પણ લાકડાની. આ લાકડાની કથરોટ છે, આપણે અત્યારે સ્ટીલના ત્રાસમાં બાંધતા હોઈએ છીએ, કણક બાંધતા હોઈએ છીએ. અને અગાઉના જમાનામાં પિત્તળના કે તાંબાના ત્રાસમાં કણક તૈયાર થતી હતી, પણ એક્ચ્યુઅલ જે કણક બાંધવાની પ્રથા છે ને એ આ કથરોટમાં બંધાતી હતી. બરાબર. અને આ વાસણ જોઈને આપણે છે ને એ ગામડામાં વિતાવેલું આપણું બાળપણ પણ યાદ આવી જાય કે સરસ એવા ચકચકાટ વાસણ ઘસીને દાદી નાની અભરાઈ પર મૂકેલા હોય અને માવજત પણ એટલી જ સરસ કરે. ચોક્કસ ચોક્કસ, આંબલી લઈને ઘસે. ઘઉંનો લોટ લઈશું 1 બાઉલ. Thank you.
ધળેલી ખાંડ લઈશું. જેટલા પ્રમાણમાં ઘઉંનો લોટ લઈએ અને એના એનામાં હાફ કરતાં થોડા ઓછા પ્રમાણમાં આપણે ધળેલી ખાંડ લેવાની. બરાબર. હાફ બાઉલથી થોડી ઓછી દળેલી ખાંડ લઈશું. ઇલાયચી પાવડર લઈશું 1/4 ટીસ્પૂન. ઓકે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. જે જૂની વાનગીઓ છે ને એ આપણે નેચર સાથે જોડે છે. હા, અત્યારે આપણે કથરોટમાં લોટ બાંધી રહ્યા છીએ તો એમાં લાકડાનો વપરાશ થાય છે અને અગેન લાકડું ક્યાંથી મળે? નેચર સાથે. યસ, અને જમીન સાથે જોડાઈને રહેવામાં જ ખરી મજા છે. એક ટેબલસ્પૂન ઘીનું મોણ લઈશું. ચોખ્ખું દૂધ, ઘી, મલાઈ આ બધી જ વસ્તુ એવી હતી કે જે દાદી નાનીને એનર્જી પૂરી પાડતી હતી. એ લોકોને કોઈ અલગથી દૂધના પાવડરની કે એવી કોઈ જરૂર નથી પડતી અને જીમમાં જવાની પણ જરૂર નથી પડતી, કારણ કે એ બધા કામ એવા હતા કે હાથે જ થતા હતા. સાચી વાત છે. લોટ દળવાનું કામ છે કે કપડાં ધોવાનું, નદીઓ પર જઈને કપડાં ધોવા જતા હતા, પાણી ભરવા જતા હતા, એટલે વોકિંગ કયો કે જીમ કયો કે એક્સરસાઇઝ કયો કે યોગા કયો બધું જ આવી જતું હતું. માપ્યું. યસ, કદાચ આજના છોકરાઓને ખબર પણ નહીં હોય કે આ માપ્યું છે. દૂધ આનાથી મેજર કરવામાં આવે છે. જો અત્યારે તો આપણે છે ને દૂધની થેલીઓ લેતા થઈ ગયા છીએ, પણ જો ઘરે દૂધવાળું દૂધ દેવા આવે ને તો આનાથી દૂધ માપી અને દૂધ આપતું હોય છે. 500 ml કે 1 લિટરનો માપ્યો હોય છે એની પાસે. એની પાસે ઇનફેક્ટ 1 કિલોનો માપ્યો હોય છે. પહેલા કિલોનો માપ હતો, 200 ગ્રામ થી લઈને હોય છે. હા, 200 ગ્રામ થી. અત્યારે આ જે છે એ 200 ગ્રામનો માપ્યો છે. બરાબર. દૂધ એડ કરીશું. આ તો એક રેસિપીની વાત થઈ સુરભીબેન ઠોઠડી. આવી અલગ કઈ કઈ રેસિપી તમે દાદી નાની મમ્મી પાસેથી શીખ્યા છો કે જે આજે વિસરાઈ રહી છે? એવી જ એક વાનગી છે રણકલી. રણકલી, હા, એટલે એમાં રણકાર થાય. એ ખાવાથી આપણે મગજમાં રણકાર થાય. બાજરાના લોટમાંથી બને છે. આવી જ રીતની મીઠી રોટલી છે, એ બાજરાનો લોટ અને ગોળ એ બંનેનું કોમ્બિનેશન થઈને બનતી હોય છે. બરાબર. અને એ પણ એટલી જ સરસ વાનગી છે. એવી જ રીતે નોર્મલ રૂટીન શાકમાં જુઓ ને તો તુરિયાનું શાક છે, તો તુરિયાનું શાક આપણે બનાવતા જોઈએ, પણ તુરિયાના શાકના વેરિએશનમાં તુરિયા ગાંઠિયા, તુરિયા મગની દાળ, તુરિયા વરી, તુરિયા પાપર, આ બધા એટલા બધા કોમ્બિનેશન બનતા આવ્યા છે ને કે આપણે એવું થાય કે રોજ તુરિયાનું શાક હોય ને તો એમાં કંઈક નવું જ હોય. હા, એટલે તુરિયા થોડું વધારે પ્રમાણમાં આવી જાય ઘરમાં તો વાંધો નહીં. એટલે આ બધી વાનગીઓ એવી છે કે જે દાદી નાની બનાવતા હતા, હવે આપણે એ બધી વસ્તુ ભૂલતા જઈએ. સાચી વાત છે. જો જ્યારે પણ આપણે કથરોટમાં કણક બાંધતા હોય ને તો લોટ ચોંટવો ના જોઈએ. મારા દાદીએ મને શીખવાડ્યું છે કે જો એવી રીતે તને લોટ બાંધતા આવડે ને તો જ તારી કણક સરસ બંધાયેલી કહેવાય. હવે તો વ્યૂઅર્સને પણ ખબર પડી ગઈ. કણક તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ સોફ્ટ કણક તૈયાર થઈ ગઈ છે. ઓકે, હવે ઠોઠરી વણી લઈશું. અને આજની વિરણ પણ તમે સરસ લીધા છે એ જમાના. જ્યારે આપણે વિસરાતી વાનગી જો બનાવતા હોય ને તો એવી જ વસ્તુ જો વાપરીએ ને તો બનાવવાની મજા જ કંઈક અલગ આવે છે. હા, થવું જરૂરી છે. લુઆ કરી લઈશું. ખેતરમાં જઈએ ને એટલે આજુબાજુમાં છે ને ચણોથી વીણીએ. હા, રમવા માટે. હા, પણ પછી ખબર પડી કે ચણોથીના પાન પણ એટલા જ ઉપયોગી હોય છે સ્વાદિષ્ટ રેસીપી માટે, અને ખાસ કરીને હવે ચણોથીના પાન મુખવાસમાં વપરાય છે. એટલે આ બધી વસ્તુ એવી છે ને કે આંબળીના પાન ખાવામાં જેટલી મજા આવે છે ને એટલું આપણે મુખવાસમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. સાચી વાત છે. એટલે કહીએ કે નાની નાની વસ્તુ કે જે આપણે નાનપણમાં બાળપણમાં રમતમાં ઉપયોગમાં લેતા હતા આજે સ્વાદિષ્ટ વાનગીમાં આપણે ઉપયોગમાં લઈએ. સાવ સાચી વાત છે. વણી લઈશું.
મીડિયમ થીક રોટલી વણીશું, પૂરી જેટલી જ સાઈઝની નાની સાઈઝની રોટલી વણીશું. બરાબર, નાની ચાણકી ભાખરી જેવી. હા, મારા દાદીએ આવા વેરણમાં અંદર છે ને કુકરી રાખી હતી. હા, બહુ જ સરસ અવાજ આવે. જેટલી વાર રોટલી કે કંઈ પણ વસ્તુ તમે વણો ને તો બહુ જ સરસ અવાજ આવે છે. એટલે પણ મેં દાદીને એક સવાલ પૂછ્યો તો એનો આન્સર એટલો સરસ હતો ને સુરભીબેન, મને કે તારા પપ્પા જયારે નાના હતા ને ત્યારે બહુ રડતા, અને ઘરમાં હું એકલી હોઉં એટલે રાખું કેવી રીતે, એટલે એની અંદર છે ને મેં ઘૂઘરી નાખી દીધી એટલે એના અવાજથી શાંત થઈ જાય. હા, એટલે કે શાંત રહે, તારા પપ્પા શાંત રહે અને હું સરસ જમવાનું બનાવું. ઇમ્પ્રેશન આપી દઈશું. અને આ વાસણ રાખવા એ પણ એક કળા છે, કારણ કે આ વાસણ પણ આપણને બહુ જ ઓછા જોવા મળે છે. માટીની તાવડીમાં શેકી લઈશું, એકદમ સ્લો ફ્લેમ પર એને શેકવાની છે અને સરસ કડક થાય ને ગુલાબી રંગની ત્યાં સુધી શેકીશું. સરસ, મને હજી યાદ છે મારા દાદી છે ને મગ ને એવા બધા જે કઠોળ છે ને એ વીણતા નહીં કોઈ દિવસ, અને આરસો અને ટાપરો કરતા. આરસો અને ટાપરો મને બહુ જ કહેતા, મને કે તું શીખી લે એમ, કે આ વસ્તુ ભૂલાવી ન જોઈએ અને આ વસ્તુ તું શીખજે અને તારી દીકરીને પણ શીખવજે. સુપડું લઈને કરવાનું? હા, સુપડું લઈને કરવાનું. એવી રીતે આમ સુપડાનો એક ઝાટકો મારવાનો, પણ છે ને હા ને આમ હલાવવાનું, સૌથી પહેલાં એક ઝાટકો મારવાનો, પછી હલાવવાનો, પછી ફરીથી ઝાટકો મારવાનો. એટલે ઝાટકો મારીએ ત્યારે કચરો નીકળી જાય, અને આમ હલાવીએ ને ત્યારે મગ જે છે ને એ સરસ, જે આખા દાણાને સરસ દાણા હોય ને એ ત્રાસમાં જાય. પછી ફરીથી એવી રીતે કરવાનું, એમ કરતાં નીચે જે છે ને છેલ્લે કાંકરી બધી જ નીચે રહી જાય, એટલે વીણવાની જરૂર જ ન પડે. એ તો મને આવડે. એ જ રીતે બાજરી, બાજરી પણ એ જ રીતે સાફ કરતા, બધા અનાજ. હા, બધા અનાજ પણ કહી લો ને કઠોળ પણ તમે કહી લો એ રીતે. એટલે આ બધી એવી ટ્રેડિશનલ રીત છે, બહુ જ ઇઝી વસ્તુ છે. હવે તો આપણે બહાર પેકિંગમાંથી લાવીએ છીએ અને સીધા બરણીમાં ઉથલાવી દઈએ છીએ, અને સુપડા પણ બહુ ઓછા જોવા મળે છે આપણને. જો આવી રીતે સાદી પણ કરી શકાય છે, અને ઉપર થોડી બદામની કતરણ પણ ભભરાવી શકાય છે. ઓકે, આપણે આમાં બદામની કતરણ ભભરાવીશું, બંને રીતે કરીશું. હા, ટ્રેડિશનલી આવી રીતે સાદી બનતી હતી, આ થોડું આપણે વેરિએશન લઈ રહ્યા છીએ. ઓકે, રેસિપી એટ્રેક્ટિવ તો લાગવી જોઈએ ને. યસ, આપણે તવિથાનો ઉપયોગ કરીએ છીએ, નહીતર આવી રીતે હાથેથી જ કરવાની. સાથે બીજી ઠોટલી પણ મૂકી દઈશું. બાળકોને છે ને ગળપણ ખાવાની બહુ ક્રેવિંગ હોય, નાના બચ્ચાઓને એ લોકોને ગળપણ કંઈક જોઈતું જ હોય, તો આ એ લોકોના લંચ બોક્સ માટેની પણ બેસ્ટ હેલ્ધી રેસિપી કહી શકીએ. એક્ઝેક્ટલી, અને હું તને કહું આજના પ્રમાણે જો આપણે થોડા વેરિએશન કરવા હોય ને તો આમાં છે ને થોડો કોકો પાવડર એડ કરી દેવાનું, તો મસ્ત ચોકલેટ બાર જેવું થઈ જશે એમના માટે, ગળ્યું પણ થશે અને એમને ગમતી ફ્લેવર પણ મળશે, અને આપણે આપણા રૂટ સાથે કે આપણી જૂની વાનગીને પણ ફરીથી જીવંત કરી શકશું, જેમાં આપણો પોતાનો ટચ એડ કરીને. આજની હું તો દરેક વહુને કે દરેક દીકરીને એવું કહું છું કે તમારા દાદી અને નાની એની પાસે જે પણ આવી વાનગી હોય કે જે પણ આવી વાત હોય ને એ ચોક્કસથી શીખી લેવાની, જે આપણો વારસો છે અને એ આપણે આગળ કેરી ઓવર કરવાનો છે. સાચી વાત, આપણી પણ કંઈક જવાબદારી છે કે એ વસ્તુ આપણે આપણા ફ્યુચરને કે આપણા ભાવિને કેવી રીતે પહોંચાડીએ. સાચી વાત છે. આવી રીતે થોડી દાબી લેવાની છે. હમ,
જ્યારે ખાવામાં આવે ને ત્યારે આના ઉપર મસ્ત મજાનું થીજેલું ઘી લગાવવાનું અને પછી ખાવાનું. અમારા જૈનોના ઘરમાં ખાખરા ખાસ બનતા હોય તો મારા દાદી કહેશે કે જરા પણ કારી કારી છાંભ કહેશે. છાંભ એટલે કાળો ડાઘો. હા, કાળો ડાઘો જરા પણ ન પડવો જોઈએ, એકદમ ગુલાબી ભાત થવી જોઈએ, તો એ ખાખરો સરસ કહેવાય. બરાબર. ભલે હાથમાં અહીંયા થઈ જાય લાલ, પણ ખાખરો કાળો ન થવો જોઈએ. એક ખાખરો ઓછો થઈ જાય સુરભીબેન, કાળો થઈ જાય ને તો, કારણ કે સ્વાદ તો બદલે એટલે ખાવાનું કામ તો લાગવાનું નથી. થોટરી સેકાઈ ગઈ છે અત્યારે, છે ને આપણે એવું લાગશે કે જરાક સોફ્ટ છે, પણ ઘીના કારણે એકદમ સરસ કડક થઈ જશે. બરાબર. ગરમ ગરમ હોય ને એટલે ઘી અને સાકર એ બંનેના કારણે થોડી સોફ્ટ લાગે. હા, ગરમા ગરમ ઠોઠડી તૈયાર થઈ ગઈ છે. યસ, થઈ ગઈ છે. તું જો હવે કેટલી સરસ કડક થઈ ગઈ. એકદમ કડક. હું મૂકું ને અવાજ આવે છે. આપણે જ્યારે ભાખરી બનાવતા હોય ને ત્યારે આપણે મમ્મીને ખાસ રિક્વેસ્ટ કરતા હોઈએ કે મમ્મી ભાખરી થોડી કડક બનાવજે ને. હા, એટલે ઉપરનું પણ નીચેનું પણ અલગ અલગ કરીને ખાવાની મજા આવે. હા, સર્વ કરી લઈશું. અત્યારે આપણે દૂધ સાથે સર્વ કરી રહ્યા છીએ. દહીં પણ લઈ શકાય છે, દૂધ પણ લઈ શકાય છે, અથવા તો કચ્છી બિયર એટલે કે છાશ સાથે પણ સર્વ કરી શકાય છે. મોડું દૂધ લીધેલું છે, ઉપરથી થોડી બદામની કતરણ ગાર્નિશ કરીશું. દાદી અને નાની બનાવતા હતા એ વાનગી આજે વિસરાતી વાનગી તરીકે ઠોઠડી તૈયાર છે. અને હવે આ વિસરાતી વાનગી વિસરાતી નહીં રહે, કારણ કે વ્યુઅર્સ શીખી ગયા છે એટલે બનાવશે. ચોક્કસ. ઠોઠડી બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 બાઉલ, દળેલી ખાંડ 1/3 થી 1/2 કપ, ઇલાયચી પાવડર 1/4 ટીસ્પૂન, ઘી 1 ટેબલસ્પૂન, દૂધ જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે બદામની કતરણ. ઠોઠડી બનાવવાની રીત: સૌ પ્રથમ કથરોટમાં ઘઉંનો લોટ, દળેલી ખાંડ અને ઇલાયચી પાવડર લઈ તેને મિક્સ કરી લો. હવે તેમાં ઘી અને દૂધ ઉમેરી કણક બાંધી લો. કણક બંધાઈ જાય ત્યારબાદ તેમાંથી લોવા બનાવી ઘઉંનું અટામણ લઈ ઠોઠડી વણી લો. તેમ ચાકુથી ઇમ્પ્રેશન આપી માટીની તાવડીમાં મૂકી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે બીજી ઠોઠડી વણી તેની ઉપર બદામની કતરણ મૂકી પ્રેસ કરતા રહી તેને પણ શેકી લો. ઠોઠડી શેકાઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં મૂકી દૂધ સાથે સર્વ કરો. તો તૈયાર છે ઠોઠડી. સુરભી વસાએ તો સ્વાદિષ્ટ રેસીપી આપણને શીખવાડી જ, અને હવે મળવાના છે આપણે વડોદરાના બહુરાની અપેક્ષા મોદીને. હાય અપેક્ષા, કેમ છો? બસ ફાઇન, તમે કેમ છો? હું પણ મજામાં છું. સ્વાગત આપનું રસોઈ શોમાં. થેન્ક યુ. સ્ટોરી રેસીપીઝ તમે આજે લઈને આવ્યા છો. સૌથી પહેલા કઈ સ્ટોરી રિલેટેડ આપણે રેસીપી બનાવીશું? સત્યનારાયણના ભગવાનની પ્રસાદી. અરે વાહ. અને આ પ્રસાદી એવી હોય છે કે બધાને ભાવે છે. શીરો ભલે આપણે ખાઈએ કે ના ખાઈએ, પણ સત્યનારાયણનો પ્રસાદ આપણે એવું કહીએ, હા, એ નેચરલી એમાં મીઠાશ હોય જ છે. હા, તો સૌથી પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ. હા, દૂધ, સોજી, ઘી, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ, ઇલાયચી પાવડર અને તુલસી. ઓકે, તો આપણે સ્ટોરી રેસીપી બનાવી રહ્યા છીએ. હા, અને સત્યનારાયણનો પ્રસાદ આપણે બનાવવાના છે. શું છે સ્ટોરી? એમાં એવું છે કે સત્યુગથી આ પ્રથા ચાલી આવી છે. સત્યુગ, ત્રેતાયુગ, ધ્રાપરયુગ ને કળિયુગ, હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે. સત્યુગમાં વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ રૂપ લઈને એક ગરીબના ત્યાં ગયા, અને વિષ્ણુ ભગવાનને બ્રાહ્મણ રૂપ વધારે પસંદ હતું, તો એ ગરીબના ત્યાં ગયા, આના આંગણે ગયા. ત્યારે એમને પૂછ્યું કે એ ગરીબે એમની આગતા સ્વાગતા કરી, તો બ્રાહ્મણ રૂપી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ ગયા એનાથી, અને પૂછ્યું કે તને કઈ વસ્તુની ખોટ છે? તો ગરીબ બ્રાહ્મણે નિરાશાજનક જવાબ આપ્યો કે મને ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છત નથી. બ્રાહ્મણ રૂપી વિષ્ણુ ભગવાને એને કીધું કે તું સત્યનારાયણ દેવની કથા કર, તારી દરેક મનોકામના પૂર્ણ થશે. એ ત્યારે એને સંકલ્પ લીધો ગરીબ બ્રાહ્મણે
કે મને ભિક્ષામાં જે બી મળશે હું સત્યનારાયણ દેવને અર્પણ કરીશ. હા, તે ભિક્ષા માંગવા ગયા. તેમને ભિક્ષા રૂપે ઘી, ખાંડ અને ઘઉંમાંથી જ બને છે સોજી, તે એમને મળી. ઘરે આવ્યા ત્યારે એને સત્યનારાયણ દેવની કથા કરાવી અને એમને અર્પણ કર્યું અને એમને મનોકામના પૂર્ણ થઈ. અચ્છા, સરસ. અને એટલા માટે જ આપણે સત્યનારાયણની કથા ઘરે કરતા હોઈએ, ચાહે ગરીબ હોય કે અમીર હોય, એને અન્ન રૂપે શીરોની જ શીરાની જ પ્રસાદી અર્પણ કરવી પડે છે. હા, અને આપણે એ જ શીરો પ્રસાદ તરીકે આજે આપણે બનાવી રહ્યા છીએ. તો શરૂઆત કરી દઈએ. હા, આપણે ઘી નાખીશું 3 ટેબલ સ્પૂન જેટલું ઘી છે. સોજી લઈશું. હવે આપણે સોજીનું માપ 200 ગ્રામ છે. 200 ગ્રામ સોજી હોય તો 150 ગ્રામ ઘી લેવાનું. ઓકે, એટલે આપણે 150 ગ્રામ ઘી લીધું છે. હા, ધીમે આંચે અને બ્રાઉન થવા દેવાનું છે. શેકી લઈશું સોજીને. આપણે સોજીને સોજી ફૂલે ત્યાં સુધી શેકવાનું છે. હવે ધીમે ધીમે સોજી શેકાવા લાગી છે. સોજી શેકાવા લાગી છે. સોજી શેકાવા લાગી છે. હવે આપણે દૂધ નાખીશું. જેટલી સોજી હોય એનું 4 ગણું દૂધ જશે આમાં. એટલે 400 ml દૂધ આપણે કહી શકીએ. તો તમારા ઘરે જ્યારે પણ કથા તમે કરતા હો ત્યારે પ્રસાદ તમે જ બનાવો છો? હા, હું કે મતલબ મારા મધર ઇન લો. ઓકે, ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? અપેક્ષા ઇન લોસ, હું, અમે બંને અને મારું બેબી છે. ઓકે, તો બેબી કેટલું વર્ષનું છે? 1.5 યરનું. 1.5 વર્ષનું છે? અરે વાહ, તો આખો દિવસ ત્યાં નીકળી જતો ખબર જ નહીં પડતી હોય તમને. તો પાછળ જ બરાબર દોડાવતો છે. હા, શું નામ શું છે? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ, અપેક્ષા, પ્રત્યક્ષ અને હસબન્ડનું નામ મિતેશ. એટલે બધાનું અમારા નામ ઉપરથી જ એનું નામ રાખેલું છે. હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું. લાઈક 200 ગ્રામ સોજી છે તો 100 ગ્રામથી 120 ગ્રામ સુધીની જ આપણે ખાંડ નાખીશું. હવે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું જ્યાં સુધી ઘી ના છૂટે ત્યાં સુધી. હા, દૂધ બળી જવું જોઈએ. અને ખાંડના માપમાં તો કેવું છે કે દરેકને જેવો ટેસ્ટ, લાઈક ઘર માટે બનાવતા હોય તો સ્વીટ વધારે ખાતા હોય તો પછી એ પ્રમાણે નાખી શકો છો. બરાબર, ઘી છોડી રહ્યું છે. હવે આપણે ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. ઓકે, ઇલાયચી પાવડર 1/2 ટીસ્પૂન લેવાનો છે. મિક્સ ડ્રાય ફ્રૂટ. હા, મિક્સ ડ્રાય ફ્રૂટ છે. એનું પ્રમાણ 2-3 ટેબલ સ્પૂન. ઓકે, સોજી પણ શેકાઈ ગઈ છે. હવે પ્રસાદને એક બાઉલમાં લઈશું અને એને અનમોલ કરીશું. ઓકે, હવે આપણે તુલસી પત્રથી ગાર્નિશ કરીશું. ઓકે, પ્રસાદ છે તે તુલસી તો જોઈએ. હા, તુલસી જોઈએ છે. હવે એની સાથે પંચામૃત પણ આપણે મૂકીશું. અને સત્યનારાયણની કથામાં કેળા રૂપે પ્રસાદી તો હોય જ છે. હા, અને અખંડ જ્યોત પણ હોય છે. આપણે કરીએ છીએ. તો તૈયાર છે સત્યનારાયણ દેવનો પ્રસાદ. ઓકે,
સત્યનારાયણનો શીરો બનાવવા માટે જોઈશે ઘી 150 ગ્રામ, સોજી 200 ગ્રામ, દૂધ 400 ml, ખાંડ 120 ગ્રામ, ઇલાયચી પાવડર હાફ ટીસ્પૂન, કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ 2-3 ટેબલ સ્પૂન. સર્વિંગ માટે જોઈશે પંચામૃત અને કેળા. સત્યનારાયણનો શીરો બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સોજી લઈ તેને શેકી લો. સોજી શેકાઈ જાય ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી સતત હલાવતા રહી મિશ્રણ થીક થાય ત્યાં સુધી કૂક કરી લો. મિશ્રણ થીક થઈ જાય ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર, કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ ઉમેરી શીરો તૈયાર કરી લો. તૈયાર થયેલા શીરાને એક બાઉલમાં લઈ પ્રસાદી માટેની ડીશમાં અનમોલ્ડ કરી દો. ત્યારબાદ તેને કાજુ, તુલસીના પાનથી ગાર્નિશ કરી પંચામૃત અને કેળા સાથે ભગવાન સત્યનારાયણને ભોગ ધરાવો. તો તૈયાર છે સત્યનારાયણનો શીરો. સત્યનારાયણ દેવ માટેનું જે મહાપ્રસાદી હતી એ આપણે દર્શકોને બનાવતા શીખવાડ્યું છે. હવે સેકન્ડ રેસિપીમાં શું છે? એકાદશી માટે રતાળુની પૂરી બનાવીશું આપણે. ફરાળી. અચ્છા, ફરાળી રેસિપી પર. ફરાળી રેસિપી છે અને આ બંને રેસિપી એવી રીતે છે કે તમે સ્ટોરી હોય એની પાછળ. હા, તો એકાદશી માટેની? એકાદશી એક એક પવિત્ર તિથિ કહેવામાં આવે છે જે દરેક સંપ્રદાયમાં થાય છે. આપણામાં 3 સંપ્રદાય છે, રામાનંદ સંપ્રદાય, વલ્લભપુર સંપ્રદાય અને જૈન સંપ્રદાય. ત્રણેય સંપ્રદાય તિથિ 11 તો કરે જ છે. આજે આપણે માક્ષર સુદ એકાદશીની વાત કરીશું કે જે મોક્ષ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને એને ગીતા જયંતી તરીકે કહેવામાં આવે છે. એ દિવસે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ તો આપણને મોક્ષ મળે છે. હા, અને ફરાળ કરીએ છીએ એટલે માટે એ દિવસે ફરાળ કરીએ છીએ. એકાદશી એકચ્યુઅલી આપણે શરીરના શુદ્ધિકરણ માટે જ કરીએ છીએ અને એ દિવસે અન્નનો ત્યાગ કરવામાં આવે છે. ઓકે, પરંતુ આપણે ફરાળી રેસિપી ખાઈ શકીએ છીએ. કંદમૂળ ખાઈએ છીએ કારણ કે એ એકાદશીમાં પવિત્ર ગણવામાં આવે છે. લાઈક બટાકા, રતાળુ, સુરણ, મોરૈયો અને એટલે જ આપણે રતાળુની પૂરી બનાવીશું આજે કે જે ડિફરન્ટ છે. તો સામગ્રી જોઈ લઈએ. હા, રતાળુ છે, સિંગોડા, મોરૈયા અને રાજગરાનો મિક્સ લોટ છે, જીરું પાવડર છે, આદુ મરચાંની પેસ્ટ છે, સિંધવ નમક છે અને કોથમીર છે. ઓકે, સૌથી પહેલા પ્રોસેસમાં શું કરીશું? હા, આપણે મિક્સ લોટનું બેટર બનાવીશું. ઓકે, રાજગરાનો, મોરૈયાનો અને શિંગોડાનો લોટ લીધો છે. તો એ લોટનું પ્રમાણ કેટલું રાખ્યું છે? બધું સરખું સરખું છે કે? હા, બધું સરખા પ્રમાણમાં જ છે. ઓકે, તો મિક્સ લોટનું પ્રમાણ આપણે અત્યારે કેટલું લીધું છે? અત્યારે 250-300 ગ્રામ છે. એમાં આપણે 2 ટીસ્પૂન વાટેલું જીરું નાખીશું. ઓકે, સ્વાદ અનુસાર સિંધવ નમક એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ લઈશું, એ બી ટેસ્ટ અનુસાર જ રહેશે. અત્યારે આપણે 2 ટેબલ સ્પૂન નાખીશું. ઓકે, તેની અંદર આપણે પાણી એડ કરીશું. રતાળુ આમ તો કોઈ ખાતું નથી હોતું કારણ કે એમાં કોઈ ટેસ્ટ જ નથી હોતો. એના લીધે જ આપણે મતલબ લીલા મરચાની પેસ્ટ ટેસ્ટ માટે જ આપણે થોડું વધારે નાખવાનું. હા, એ રતાળુ એવી બને ખવાઈ જશે. હા, બેટરની કન્સિસ્ટન્સી આપણે એકદમ લિક્વિડ રાખીશું કે સેમી લિક્વિડ? થોડી થીક રાખવાનું છે. કોટિંગ થઈ શકે એ રીતે? કોટિંગ થઈ શકે એવી રીતે. તો બેટર રેડી છે. હવે રતાળાને બેટરમાં ડીપ કરીશું. ધીમા ગેસે થવા દઈશું. આપણે ગોલ્ડન બ્રાઉન એવા તળી જઈશું.
રતાડાની સાઈઝ થોડી થીક છે, એના લીધે થોડું ડીપ ફ્રાય કરવું પડશે. અને સ્લો ફ્લેમ ઉપર કરીશું આપણે, જેથી કરીને રતાડું અંદરથી ચડી જાય. હા, ચડી જાય. અપેક્ષા, રતાડું પૂરી ડીપ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે, સર્વિંગ પ્લેટ પણ તૈયાર છે, તો ગરમા ગરમ સર્વ કરી દઈએ. હા, શ્યોર. રતાડું પૂરીને આપણે મરી પાવડરથી ગાર્નિશ કરીશું. ઓકે, એટલે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. હા, દહીં સાથે સર્વ કરીશું. ઓકે. રતાડુંની પૂરી બનાવવા માટે જોઈશે બેટર માટે રાજગરાનો, મોરૈયાનો, સિંગોડાનો મિક્સ લોટ 250-300 ગ્રામ, વાટેલું જીરું 2 ટીસ્પૂન, સિંધવ સ્વાદ મુજબ, આદુ મરચાંની પેસ્ટ 2 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે રતાડુંની સ્લાઈસ 5-6, તેલ તળવા માટે, મરી પાવડર, સર્વિંગ માટે જોઈશે દહીં. રતાડુંની પૂરી બનાવવાની રીત: સૌપ્રથમ બેટર બનાવવા એક બાઉલમાં રાજગરાનો, મોરૈયાનો અને સિંગોડાનો મિક્સ લોટ લઈ તેમાં વાટેલું જીરું, સિંધવ, આદુ મરચાંની પેસ્ટ અને પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરી લો. બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં રતાડુંની સ્લાઈસને ડીપ કરી ગરમ તેલમાં મૂકી ગોલ્ડન બ્રાઉન થાય તેવી તળી લો. પૂરી તળાઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ મરી પાવડર ભભરાવી દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે રતાડુંની પૂરી. અપેક્ષા, બે સરસ મજાની રેસીપી આજે દર્શકોને શીખવાડી, આપનો ખૂબ ખૂબ આભાર, અને તે બદલ તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. અને હવે આપણે લઈ લઈએ એક સેલ્ફી. ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે મને ભૂખ નથી લાગતી, મને ખાવાની કે જમવાની કોઈ જ ઈચ્છા નથી થતી. હવે આવી સ્વાદિષ્ટ રેસીપી આપણે શીખતા હોઈએ તો ખાવી પડે અને ભૂખ ઉઘાડવી પણ પડે. તો તેની માટે એક સોલ્યુશન હું તમને આપું છું. તમારે મેથીનો ઉકાળો પીવાનું શરૂઆત કરી દેવાની છે, એટલે ભૂખ ઉઘડશે અને ખાવાની ઈચ્છા પણ થશે. તો આવી જ સ્વાદિષ્ટ રેસીપી જો આપણા રસોડે બનતી હોય ને તો ખાવાની ઈચ્છા અચૂકપણે થાય જ. અને તમે પણ તમારા રસોડે જો આવી જ સ્વાદિષ્ટ રેસીપી બનાવતા હો અને એ રેસીપી આ રસોડે આવીને દર્શક મિત્રોને શીખવાડવાની ઈચ્છા હોય ને તો ફટાફટ એ રેસીપી લખીને મોકલી આપો અમને આ એડ્રેસ પર. રસોઈ શો, કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com.